જય શ્રી કૃષ્ણ. જગદગુરુ શ્રી વલ્પાચાર્ય વિદ્યાધામમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આપણે અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનું મંગલાચરણ બોલીશું. બધા બે હાથ જોડી આંખો બંધ કરો અને બધાએ મારી જોડે બોલવાનું છે. ચિંતા સંતા બાળકો કેમ છો બધા? મજામાં છો ને? ચલો આપણે આજે કયો વિષય ભણીશું? બધાને ખ્યાલ છે તો આજે આપણે કયો ભણવાનો છે? સામાન્ય જ્ઞાન. કયો? સામાન્ય જ્ઞાન. અને આને અંગ્રેજીમાં શું કહેવાય? જીકે, જનરલ નોલેજ. બરોબર છે ને? ચલો તો આ બધા કાઢો જોઈએ સામાન્ય જ્ઞાનની બુક. ચલો પેન્સિલ, રબર બધું જ કાઢવાનું છે. ચલો આપણે એમાં કયો એકમ જોઈશું? તો કે ત્રણ. આપણી જ્ઞાનેન્દ્રિયો આપણે બે પાઠામાં ભણી ગયા છીએ. અને આપણે હવે કયો આવ્યા? તો કે ત્રીજો પાઠ, આપણી જ્ઞાનેન્દ્રિયો. ચલો કાઢી, બધાએ કાઢી. સરસ. ચલો બાળકો હવે બધાનું મારા પર ધ્યાન, બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે. હવે બાળકો તમને ખબર છે આપણો જે શરીરનો ભાગ છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે એ કોઈને ખ્યાલ છે? તો આપણા જે શરીરનો ભાગ છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ત્રણ. તો કે માથું, ધડ અને હાથ પગ. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે ત્રણ. માથું, ધડ, હાથ અને પગ. બરોબર છે? તો આ ત્રણ ભાગમાં આપણું શરીર વહેંચાયેલું છે. તો બાળકો તમને એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આપણે જે માથું છે તો માથુંમાં કયા કયા અંગો આવેલા છે તમને ખબર છે? કયા કયા અંગો આવેલા છે? તો કે કપાળ છે, પછી વાળ છે, નાક છે, દાંત છે,
જીભ છે, હોઠ છે, ગરદન છે, પછી આંખ છે, આ બધા ભાગ શેમાં આવેલા છે? આપણા માથામાં. સમજાય છે? ખબર પડી? આ માથાના બધા અંગો તમને મેં કહ્યા, બરોબર. તો હવે આપણે કયા અંગો જોઈશું? તો કે ધડ. આને શું કહેવાય? ધડ. તો એમાં કયા કયા અંગો આવશે બાળકો, તમને ખબર છે? તો કે તમારો જે આ ખંભો, બરોબર છે, પછી પેટ, આને શું કહેવાય? ખંભો. શું કહેવાય? ખંભો. અને આ પેટ, બરોબર છે. પછી આ પીઠ, આ પાછળની શું કહેવાય? પીઠ. અને આ કમર. સમજાય છે? આ ખંભો, પછી પેટ, પછી પીઠ અને શું છે? કમર. આ શેમાં વેચાયેલું છે? તો કે ધડમાં. શેમાં? તો કે ધડમાં. સમજાય છે? અને છાતી, એ પણ આમાં આવે છે. ચલો હવે આપણે હાથ અને પગ શેમાં જોઈશું? તો હાથ અને પગ, તો આ આપણો શું કહેવાય? હાથ, બરોબર છે. શું કહેવાય? તો હાથ. તો હાથમાં કયો આવશે? ખંભો. કયો આવશે? ખંભો. પછી શું આવશે? આને શું કહેવાય? કોણી. શું કહેવાય? કોણી, બરોબર છે. પછી આ શું કહેવાય તમને ખબર છે બાળકો? આને, તો આને કાંડું કહેવાય. શું કહેવાય? આ કાંડું છે, બરોબર છે. અને પછી આ અંગૂઠો, આપણે જે આંગળી છે એ આ એક, આ શું કહેવાય? આને અંગૂઠો, બરોબર છે. અને આને શું કહેવાય? આંગળીઓ. આને શું કહેવાય? આંગળીઓ. આને શું કહેવાય? અંગૂઠો. અને આ શું છે? આંગળીઓ, બરોબર છે. અને આને શું કહેવાય? હથેળી. શું કહેવાય? હથેળી. તો આ કયા ભાગ થયા? હાથના. સમજાય છે? તો હાથના કયા કયા અંગો છે? તો કે હાથમાં કયા કયા અંગો આવશે? તો કે ખંભો, પછી કોણી, બરોબર છે, પછી કાંડું, કાંડું, પછી અંગૂઠો, અને પછી આપણે આ આંગળીઓ અને આ હથેળીઓ. સમજાય છે? તો આ કઈ કોના અંગો છે? તો કે હાથના ભાગોના અંગો છે. તો હવે આપણે કોના જોવાના છે? તો કે પગના. શેના? તો પગના. સમજાય છે? તો પગમાં કયા કયા આવશે? તો આને શું કહેવાય? આપણે જે પગ છે, તો આ જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય? સાથળ. શું કહેવાય? સાથળ, બરાબર છે. પછી આને શું કહેવાય? વચ્ચે. એને ઘૂંટણ કહેવાય. શું કહેવાય? તો કે ઘૂંટણ. પછી ઘૂંટણ કહેવાય. અને પછી એને આપણે જે પગમાં જે છે અંગૂઠો, એક અંગૂઠો છે અને આંગળીઓ ચાર છે, એટલે કુલ મળીને કેટલા થશે? પાંચ. એક અંગૂઠો પગમાં અને ચાર આંગળીઓ, તો કુલ મળીને કેટલા થશે? પાંચ થાય. પછી ઘૂંટી, તો આપણે જે અહીંયા ઘૂંટી, આપણે અહીંયા જે કાળા કલરની હોય ને, એ જેવી રીતે આ તમને મેં બતાવ્યું એવું જ તમારે અહીંયા હોય, એને શું કહેવાય? ઘૂંટી કહેવાય. શું કહેવાય? ઘૂંટી. તો બાળકો તમને આમાં ખબર પડી કે આપણું શરીર કેટલા ભાગમાં વેચાયેલું છે? તો કે ત્રણ ભાગમાં વેચાયેલું છે. સેમ કયા કયા? તો કે માથું, માથું, ધડ અને હાથ અને પગ. સમજાઈ ગયું? આ ત્રણ ભાગમાં વેચાયેલું છે. અને મેં તમને એ પણ કીધું કે એમાં કયા કયા અંગો આવેલા છે, તો એ પણ હવે તમને ખબર હોવી જોઈએ. તો આટલા વિશે તમને ખબર પડી? સમજાઈ ગયું? ચલો તો આપણે હવે શું સમજવાનું છે? આપણી જ્ઞાનેન્દ્રિયો, બરાબર છે. મેં તમને સમજાવી દીધું કે આપણું શરીર આપણા આટલા ભાગમાં વેચાયેલું છે, એમાં કયા કયા અંગો આવેલા છે. હવે આપણે આમાં શું આપેલું છે? જ્ઞાનેન્દ્રિયો. તો આપણું શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવે છે, એટલે કે ઇન્દ્રિયો ધરાવે છે. કેટલી ધરાવે છે? પાંચ. કેટલી? પાંચ. તો કે કઈ કઈ? તો કે આંખ, આંખ, પછી કાન, પછી નાક, પછી જીભ, અને પછી આ શું કહેવાય? ચામડી. શું કહેવાય? ચામડી. સમજાય છે? તો બાળકો આ બધા જે છે જ્ઞાનેન્દ્રિયો, એ તમને ખબર જ છે કે આ તમને કઈ રીતે આ કામ કરે છે, બરોબર છે. તો આપણે જોઈએ કે આ બધી જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ કયું કયું કામ કરે છે. તો કે આંખ છે, આપણે આંખ છે
તો આંખ શું કરે છે? જોવાનું કામ કરે છે. જો આપણે અહીંયા આંખ ન હોય તો આપણે કાંઈ વસ્તુ જોઈ શકીએ નહીં, તો આપણે આંખ વડે આપણે બધું જ જોઈ શકીએ છીએ. સમજાય છે? પછી છે કાન. શું છે? કાન. તો કાન વડે આપણે શું કરીએ છીએ? સાંભળવાનું કામ કરીએ છીએ. તો આપણે ટીવી જો, ટીવી ઉપર આપણે જે સરસ મજાના ગીત છે, રેડિયો ઉપર બધા ગીત આવે તો એ બધું આપણે, પછી કોઈ તમને કંઈ પણ બોલે તો તમને સંભળાય ને, તો આપણે આ કાન શું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે. શું કરે છે? સાંભળવાનું કામ કરે છે. અને પછી નાક. આ શું કામ કરે છે? નાક તો કે સૂંઘવાનું. શું કામ કરે છે? સૂંઘવાનું. તો આપણે સરસ મજાના ફૂલ હોય તો આપણે આમ સૂંઘી તો જ આપણે એની સ્માઇલ આવે ને, ખબર પડે છે. પછી ક્યારેક એવું પણ બને બાજુમાં કોઈક રસોઈ એવી સરસ મજાની રસોઈ બનતી હોય ને, તમારા મમ્મીને એમ કહો કે હા તો મમ્મી કેવી સરસ સુગંધ આવે છે, તું આજે બનાવ ને, તમે કહો છો ને, તો તમે એ શેના વડે તમે એ સ્પર્શ કર્યું? તો કે નાક વડે. તમને ખબર કઈ રીતે પડી? તો કે નાક વડે. સમજાય છે? પછી છે જીભ. આ તો આ જીભ છે, તો જીભનું તમને પારખવાનું, સ્વાદ પારખવાનું કામ કરે છે. શું કરે છે? સ્વાદ પારખવાનું કામ કરે છે. પણ કઈ રીતે? ધારો કે તમને એમ કહે તો ક્યારેક કહે કે ટમેટું છે, મરચું છે, કારેલું છે, સ્વાદમાં કેવું હોય, તો તમને એ ખબર પડે કે આમ તમે જીભ ઉપર તમે રાખો તો ખબર પડે ને કે કારેલું કડવું હોય, મરચું તીખું હોય. સમજાય છે? તો એ બધું આપણે ખબર કઈ રીતે પડે છે? તો કે જીભ વડે. સમજાય છે બાળકો? પછી છે કે ચામડી. આને શું કહેવાય? ચામડી. તો ચામડી શું કામ કરે છે? કે સ્પર્શ અનુભવવાનું કામ કરે છે. શું કરે છે? સ્પર્શ અનુભવવાનું કામ કરે છે. કોઈ આપણે આમ ચીટલો ભરે તો આપણે કેવું લાગે કે હર બહુ મને તો આમ વાગ્યું, થાય કે નહીં? પછી ગરમ પાણી છે, ક્યારેક તમને ગરમ વસ્તુ કે ગરમ પાણી કે કાંઈ એવું આમાં પડ્યું હોય, હા કેવી તમે રાડો બૂમા બૂમ કરી મૂકો છો, તો એ તમને ખબર કઈ રીતે પડી? તો કે આ ચામડીથી. સમજાય છે? તો આ ચામડી, આ ચામડી શું કરે છે? તો ગરમ કે ઠંડી વસ્તુઓને ઓળખવાનું કામ કરે છે, અનુભવવાનું કામ કરે છે. સમજાય છે? ક્યારેક ઠંડી વસ્તુ પડી હોય તો આપણે ઠંડી વસ્તુ અડી બરફ ને એવું, તો કેવું લાગે કે હા તો ઠંડી ઠંડી વસ્તુ છે. પછી આપણે કંઈક ગરમ વસ્તુ આ મૂકીએ તો કેવું લાગે? ઓ આ તો ગરમ વસ્તુ છે. તો આપણે કઈ રીતે ખબર પડે? તો કે ચામડીની મદદથી. તો સમજાઈ ગયું બાળકો? તો આપણી આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, આ આપણે એના વિશે આપણે નીચે સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ લખીશું. સમજાઈ ગયું? હવે બાળકો તમને ખબર પડી ગઈ તમને કયા કયા શરીરના ભાગમાં આપણા અંગો વેચાયેલા છે એ બધું મેં તમને સમજાવ્યું. હવે એના આધારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો તો નીચે આપેલા વાક્યોમાં ઉગ્ય જ્ઞાનેન્દ્રિયોનું નામ લખો. તો પ્રશ્ન એ, ચલો એમાં પેલું છે, હું ખાલી જગ્યા વડે જોઉં છું. હવે શું કહે છે કે હું એટલે કે તમે, તો હું ખાલી જગ્યા વડે જોઉં છું. તો આપણે જોવાનું કામ શેનાથી કરીએ છીએ? શેનાથી કરીએ છીએ બોલો જોઈએ બાળકો? તો કે આંખેથી. શેનાથી કરીએ? આંખથી. આંખ આપણે ન હોય તો આપણે જોઈ શકીએ નહીં. જોઈ શકીએ? તો કે નહીં. તો આપણે શેનાથી જોઈએ છીએ? તો કે આંખ. આ ઉપર શું આવશે? મીંડું. ચલો લખો, આ ખ, આ ઉપર શું કરવાનું? મીંડું કરવાનું. અને ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. સમજાઈ ગયું બાળકો? ચલો એના પછી બીજો, હું ખાલી જગ્યા વડે સાંભળું છું. હવે હું ખાલી જગ્યા વડે સાંભળું છું, તો તમે શેનાથી સાંભળો છો? તમને કોઈ કાંઈ કે તમને કાંઈ કહે કે કાંઈ ગીત કે કાંઈ વસ્તુ કાંઈ તમારે સાંભળવું હોય કે કોઈ તમને કાંઈ કહે તો શેનાથી તમે સાંભળો છો? તો કે શેનાથી સાંભળો છો? કોણ કહેશે મને? તો કે કાન વડે. શેના વડે? તો કે કાન વડે. બરોબર છે ને? ચલો તો અહીંયા શું લખીશું? કને કાનો કા ન, શબ્દ ભેગો જ લખવાનો છે. ચલો લખો, કા ન. ચલો લખાઈ ગયું. ચલો હું ખાલી જગ્યા વડે સૂંઘું છું. તો આપણે ફૂલ હોય આમ કરીએ ને, તો શેના વડે આપણે સૂંઘીએ છીએ? તો કે નાક વડે. શેનાથી? શેના વડે આપણે સૂંઘીએ છીએ? આપણે નાક વડથી જ ખબર, ખરાબ સુગંધ
એવી સારી સુગંધ આપણે કોના વડે આપણે અનુભવીએ છીએ? તો કે નાક વડે. તો આપણે અહીંયા શું લખીશું? નાક. ચલો થઈ ગયું, લખો છો ને બધા? ચલો ચોથું, હું ખાલી જગ્યા વડે સ્વાદ પારખું છું. હવે તમારા મમ્મી સરસ મજાની રસોઈ બનાવે અને એ તમે ખાઓ તો તમને સ્વાદ શેનાથી તમને લાગે છે, શેનાથી તમે અનુભવો? તો કે જીભ વડે. મેં તમને હમણાં સમજાવ્યું ને, તો એમાં શું આવશે? જીભ, બરોબર છે. તો આપણે આ ખાલી જગ્યામાં શું લખીશું? જીભ. ચલો લખો અને ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત લખજો. ચલો થઈ ગયું. ચલો પાંચમી ખાલી જગ્યા, હું ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવું છું. શેના વડે સ્પર્શ અનુભવે છે? આપણે શેના વડે સ્પર્શ અનુભવીએ? તો કે ચામડી. શેનાથી? ચામડી. મેં તમને હમણાં સમજાવ્યું, ગરમ વસ્તુ, ઠંડી વસ્તુ, તો આપણે શેનાથી આપણે ખબર પડે છે? તો કે ચામડી મદદથી. તો આપણે આમાં શું લખશું? ચામડી. ચલો થઈ ગયું. ભેગો શબ્દ લખજો, અલગ અલગ નહીં લખતા. ચલો એના પછી પ્રશ્ન બીજો. ચલો પ્રશ્ન બે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. ચલો એમાં પહેલું વાક્ય છે, ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ ચામડી કરે છે. ચલો બાળકો વિચારો, જોઈએ આ વાક્ય સાચું છે કે ખોટું છે. આપણે ટેલિવિઝન પર પિક્ચર જોઈએ, ટીવી ઉપર, તો એ જોવાનું કામ ચામડી કરે? નહીં. તો કોણ કરે? તો કે આંખ. કોણ કરે? આંખ. તો આ વિધાન કેવું છે? તો કે ખોટું. ચલો તેમાં ખોટાની નિશાની કરો. ચલો કર્યું. ચલો એમાં પછી બીજું વાક્ય, રેડિયો પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે. આપણે રેડિયો પર જે ગીત વગાડતા હોઈએ આપણે, તો આપણે શેની મદદથી આપણે સાંભળી શકીએ છીએ? તો કે કાન વડે. તો આમાં આપણે જો શું લખ્યું છે, રેડિયો પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે. તો કે હા, આ વાક્ય કેવું છે? તો કે સાચું. તો આપણે આમાં શું કરશું? ખરાની નિશાની. ચલો કર્યું. ચલો એના પછી ત્રીજું વાક્ય, પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય. હવે આ વાક્ય સાચું છે કે ખોટું? વિચારો જોઈએ. પાણી ઠંડુ હોય તો આપણે જીભની મદદથી આપણે અનુભવીએ છીએ? બોલો જોઈએ. તો કે નહીં. શેનાથી આપણે ખબર પડે? તો કે આપણી જે ચામડી છે એનાથી આપણે અનુભવીએ છીએ. તો આ વાક્ય કેવું છે? ખોટું. ચલો એમાં ત્રીજામાં કરો ખોટું. ચલો કર્યું બધાએ. ચલો એના પછીનું વાક્ય, દ્રાક્ષનો સ્વાદ આંખ વડે પારખી શકાય છે. હવે તો જુઓ, દ્રાક્ષનો સ્વાદ, હવે આપણે દ્રાક્ષ આપણે હું આંખ વડે આપણે ખાઈએ છીએ? આંખ વડે ખાઈએ છીએ? તો કે નહીં. આપણે શેના વડે ખાઈએ છીએ? તો કે મોઢામાં આપણે જીભથી આપણે ચાવીએ છીએ ને. તો આ વાક્ય કેવું છે? તો કે ખોટું. ચલો એમાં ખોટાની નિશાની કરો. ચલો કર્યું.
ચલો એમાં છેલ્લું વાક્ય પાંચમું, ગુલાબની સુગંધ માણવાનું કામ ના કરે છે. હવે સરસ મજાનું ગુલાબ હોય અને આપણે એને સૂંઘવું હોય તો આપણે શેનાથી સૂંઘીએ? બોલો જોઈએ, કાન વડે આપણે સૂંઘાડીએ, આંખ વડે સૂંઘાડીએ? તો કે નહીં. શેના વડે? તો કે નાક વડે. આપણે નાક વડે સૂંઘીએ ને, તો આ વાક્ય કેવું છે? તો કે સાચું. કેવું છે? સાચું. ચલો, આટલા મેં તમને પ્રશ્નોના જવાબ લખાવ્યા છે. આ તમારે શેનામાં લખવાના છે? ઘરકામની નોટમાં, સારા અક્ષરે. અને આ જે એકમ ત્રણ છે એ બધાએ આખો મોઢે કરી નાખવાનો છે. સમજાય છે? ચલો બાળકો, હવે આપણે આવતા વિડીયોમાં ફરીથી મળીશું. અને બધાને જય શ્રી કૃષ્ણ.